જેતપુર તાલુકાના ખીરસરા ગામ ખાતે યોજાયેલા સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન સોમાં 11 યુગલોએ પ્રભુતામાં પગલા પાડી નવી જિંદગીની શરૂઆત કરી હતી. અમરજ્યોત માનવ સેવા આશ્રમ ટ્રસ્ટ દારીના સહયોગથી યોજાયેલા આ લગ્ન સોમ નિમિત્તે દાતાઓ તરફથી કન્યાઓને 51 જેટલી ઘર વખરીની ચીજો ભેટે આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સંતો મહંતોએ પણ હાજરી આપી નવ યુગલોને આશીર્વાદન આપ્યા હતા. સદગુરુ આશ્રમ ખીરસરા તાલુકો જેતપુર જિલ્લો રાજકોટના આંગણે આજે 10/2/2019 દિવસે રવિવારે સાંજના 11 સમૂહલગ્ન શ્રીકૃષ્ણ બાપુ દ્વારા ખૂબ ધામધૂમથી ઉજવાયા. એમાં રાજકીય અગ્રણી જયેશભાઈ રાદડિયા, કેબિનેટ મંત્રી ગુજરાત રાજ્ય તથા ગુંદરિયા દિનકરભાઈ પધારેલા. બધાએ બધાને સોકાર આપી બાપુએ બધાને આશીર્વાદ આપ્યા અને કાર્ય સંપન્ન કરવાની બાપુએ અમને જોશ આપી. બોલો બરાબર ના આપી. આજે 10/2/2019 ના દિવસે જેતપુર તાલુકાના ખીરસરા ગામે મોટી ધારી મા અમર જ્યોતિ માનવ સેવા સમિતિ દ્વારા દ્વિતીય સમૂહ લગ્નનું જે ખીરસરા ગામે સદગુરુ આશ્રમે કરવામાં આવ્યું છે. જે નાનામાં નાની દીકરીઓ, જે ગરીબ ઘરની દીકરીઓ જે હોય એનું આજે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું કરવામાં આવ્યો છે, જેમાં રાજકીય અને સામાજિક અનેક કાર્યકર્તાઓએ ભાગ લઈ અને આ લગ્નોત્સવમાં જે ભાવ વિભોર થઈને જે આનંદથી પધાર્યા તે બદલ સર્વનો આભારી છું. અને ભગવાન એના જે નવદંપતિમાં જે યુગલ જોડાયા છે એને પ્રભુતાના પગલા પાડતા પરમના પીર મા અમરમાં દેવીદાસ બાપુ કાયમી સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી પ્રાર્થના. સત દેવીદાસ.